મિત્રો, કહેવાય છે કે કળિયુગમાં અવારનવાર અવનવી વાતો સાંભળવા મળતી હોય છે કે આપણા ભવિષ્યમાં શાસ્ત્રોમાં લખેલું છે કે કળિયુગનો સમય કેવો હશે અને આવનારો સમય કેવો હશે. એ ભવિષ્યવાણી ઉપર મહારાજ અચ્યુતાનંદાસજીએ 318 જેટલા ભવિષ્યવાણી નામના પુસ્તક લખ્યા છે. મિત્રો, ભવિષ્ય માલિકા નામના તેમાં લખેલ તમામ વાતો આજના સમય અને અનુકૂળતાને લઈ અને બધી સચોટ સાબિત થઈ રહી છે. તો આ મહાન સંતોને કેવી રીતે ખબર પડી જતી હતી કે કળિયુગનો આવનારો સમય કેવો હશે અને કેવું કેવું કળિયુગમાં વર્તન થશે? મિત્રો, જેની સંપૂર્ણ માહિતી આ પુસ્તકોમાં, આ કિતાબોમાં આપેલી છે, જેમાં કળિયુગના સમયનું વર્ણન કરવામાં આવેલું છે. મિત્રો, એવી જ રીતે દેવાયત પંડિત નામના સંતે પણ પોતાના ભજનોમાં, પોતાની વાણીમાં, જ્યારે તંબૂર હાથમાં લઈ અને પોતાની યોગ શક્તિથી, યોગ વિદ્યાથી જ્યારે આગમ ભાગતા, એ આગમ સચોટ સાબિત થયા હતા. મિત્રો, આગમ ભાગતા એણે કીધું હતું કે ખેડૂતો ખેતીનું કામ બંધ કરશે અને જંગલી પ્રાણીઓ શહેર અને ગામડાઓ પર હુમલા શરૂ કરી દેશે. પૃથ્વીની ધરી બદલાશે. આ પછી ઘણા ભૂકંપો આવશે. આકાશમાં બે સૂર્ય ઉગતા હોવાનો અહેસાસ થશે, એટલે કે ગરમી એટલી વધી જશે જાણે આકાશમાં એક સાથે બે સૂર્ય ઉગી નીકળ્યા હોય. મિત્રો, બંગાળની ખાડીમાં પડશે અને ઓડિશા ડૂબી જશે. મિત્રો, સમુદ્રનું સ્તર વધશે. જગન્નાથ મંદિરના 22 પગથિયા સુધી પાણી પહોંચશે. ત્યારબાદ ભગવાનની મૂર્તિને તેમના ભક્તો દ્વારા છઠિયાબાટા ખાતે લઈ જવામાં આવશે. મિત્રો, પૃથ્વી પર આવી રહેલી કુદરતી આફતોને કારણે 7 દિવસ સુધી પૃથ્વી પર અંધારું રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. અને આ ઇવેન્ટ 2024થી કરી અને 2025ની વચમાં થશે. મિત્રો, 2029ની વચમાં થશે. એક બાજુ કુદરતી આફતો હશે અને બીજી બાજુ મહાયુદ્ધ થશે. જ્યારે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે. ત્રીજું વિશ્વયુદ્ધ 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે. એમાં ચીન અને 13 મુસ્લિમ દેશો સાથે ભારત પર હુમલો કરશે. છેલ્લા 13 મહિના ભારતના યુદ્ધ સામેલ, 13 મહિના પછી ભારત યુદ્ધમાં સામેલ થશે અને એ ભારતની લડાઈ હશે. આમાં ભારત જીતશે. ભારત તેના દુશ્મનોને હંમેશા માટે નષ્ટ કરશે, એટલું જ નહીં પરંતુ વિશ્વનું નેતૃત્વ પણ કરશે. મિત્રો, ભારતના જે છેલ્લા રાજા એક શક્તિશાળી હિન્દુ રાજા હશે, જે યોગી હશે અને તેને કોઈ સંતાન નહીં હોય. તેની પાસે વિશ્વનું નેતૃત્વ કરવાની અદ્ભુત ક્ષમતા હશે અને ધર્મની મદદથી શાંતિ સ્થાપિત કરવામાં સક્ષમ હશે. તે સમયે ઓડિશાના છેલ્લા રાજા ગજપતિ મહારાજ હશે અને આ દરમિયાન ભગવાન કલ્કી દેખાશે, જે યુદ્ધમાં ભારતનું સમર્થન કરશે. અમેરિકાનો મોટો ભાગ ડૂબી જશે. ચીનના ઘણા ટુકડા થઈ જશે અને માત્ર પાકિસ્તાન નિશાન ભૂસાઈ જશે. પાકિસ્તાન સાથે મળીને લડતી શક્તિ નબળી નંદનીય બની જશે અને રશિયા હિન્દુ દેશ બનશે. યુરોપ યુદ્ધ લડવા માટે યોગ્ય રહેશે નહીં ને ત્યાં વસ્તી નહિવત પ્રમાણે હશે. મિત્રો, લોકો જંતુઓની જેમ મરતા હશે. વિશ્વની વસ્તી ઘટી અને માત્ર 64 કરોડ થઈ જશે. ચીનનો નાશ થશે. રશિયા હિન્દુ રાષ્ટ્ર બનશે અને ભવિષ્ય માલિકા અનુસાર 2025 પછીનો સમય આફત જેવો રહેશે. લોકો બચશે તો સત્ય અને ધર્મના માર્ગે ચાલવાવાળા. ભારતના સંદર્ભમાં કન્નડમાં લખાયેલ ભવિષ્યવાણીના અનુવાદમાં એવું કહેવામાં આવ્યું છે કે 6 અને 7નો સરવાળો 13 છે અને 13 વધુ ઉમેરવાથી 26 નંબર મળે છે. આ 26 નંબર દ્વારા અચ્યુતાનંદાસે ભારત પર હુમલાની આગાહી કરી છે. જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે ભારત પર મુસીબતના વાદળો ઘેરાઈ જશે. 2024માં શનિ કુંભ રાશિમાં મીન રાશિમાં જવાનો છે. મિત્રો, જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે 2.5 વર્ષ સુધી ચાલશે અને ભવિષ્યવાણી અનુસાર દેશની લગામ એક એવા સંતના હાથમાં હશે જે અપરિણીત હશે. જગન્નાથપુરીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવશે અને ઓરિસ્સાનો છેલ્લો રાજા બાળક વૃદ્ધ હશે, એટલે કે તે 42 હશે. ધીરે ધીરે આસ્તિકોની સંખ્યા ઘટતી જશે અને આ દુનિયા આસ્તિક અને નાસ્તિક વચ્ચે વહેંચાઈ જશે. મનુષ્ય વ્યભિચારી બનશે. પુરુષ સાથે પુરુષ કરવાના એવા અનેક વાતો જણાવવામાં આવી રહી છે અને માનવ ઘરો પર પ્રાણીઓ દ્વારા હુમલો કરવામાં આવશે અને દરરોજ આપણે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ જોશું. વન્ય પ્રાણીઓ શહેરોમાં ફરતા રહેશે. કુદરતી આપતો વિનાશ વેરશે. લોકો વિચિત્ર રોગચાળા અને રોગોથી પીડિત થશે. પવન લોકોને ખૂબ પરેશાન કરશે અને મોંઘવારી એટલી વધી જશે કે લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરશે.
ત્યારે કળિયુગના અંતે જીવન આપનાર સૂર્ય જીવદયા બનશે અને મહાગુપ્ત પદ્મ કલ્પ અનુસાર ભગવાન જગન્નાથ તેમના હાથમાં 12 હાથવાળી તલવાર સાથે સમગ્ર પૃથ્વી પર ફરશે અને તમામ મલ્લેશ લોકોને મારી અને બધાનો નાશ કરશે. મિત્રો, મહાભારત યુદ્ધને લઈને તેમણે ભવિષ્યવાણી પણ વાયરલ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ઘણા લોકો કોઈ કારણસર આ યુદ્ધમાં ભાગ નહોતા લઈ શક્યા. તે બધા યોદ્ધાઓ યુદ્ધ લડવા માટે અને કળિયુગના અંતમાં જ્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે ત્યારે તેમની ઈચ્છા પૂર્ણ ભગવાન બલરામ પણ યુદ્ધમાં ભાગ લઈ શક્યા ન હતા. તો બલરામ જગન્નાથપુરીમાં બલભદ્ર તરીકે ઓળખાય છે. કળિયુગના અંતે બલરામ પ્રગટ થશે અને કળિયુગના અંતે મહાભારતનું અધૂરું યુદ્ધ ફરીથી લડવામાં આવશે. મિત્રો, આ પછી 1000 વર્ષ સુધી શાંતિનું યુગ આવશે. મિત્રો, આવી અનેક વાતો જે આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં લખવામાં આવેલી છે, જે વર્ષો પહેલાં વાતો લખવામાં આવેલી હતી, આજના કળિયુગ સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે. ત્યારે